આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જામકંડોરણામાં કડકડતી ઠંડીના માહોલ વચ્ચે જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઇફકો કંપની દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ઇફકો કંપની ભારત દેશની સૌથી મોટી રાસાયણિક ખાતર ઉત્પાદન અને વિતરણ કરતી સહકારી સંસ્થા છે. ઇફકોના ભારત દેશમાં 40,000 જેટલા સભાસદો મંડળીઓ છે અને મંડળીઓના સભાસદો ખેડૂતો છે, એટલે ખેડૂતો જ ઇફકોના માલિક છે. ઇફકો રાસાયણિક ખાતર ઉત્પાદનના વિતરણની સાથે સાથે સામાજિક સેવાના કાર્યો પણ શરૂ કરે છે, જેવા કે રક્તદાન શિબિર, પશુ ચિકિત્સા શિબિર, ખેડૂત શિબિર વગેરે આયોજન કરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતોને ઉત્પાદનમાં વધારો થઈ શકે. હાલ જામકંડોરણામાં ગરીબ પરિવાર તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાંદડિયાના હસ્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે દૂધ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રણપરિયા, કાનજીભાઈ પરમાર, ખીમજીભાઈ બગડા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઈ ચૌહાણ, પૂર્વ સરપંચ જસમતભાઈ કોયાણી સહિતના રાજકીય આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. નરેન પ્રિયદર્શી, જામકંડોરણા, સ્પીડ ન્યૂઝ 17. રાજકોટ જિલ્લાના જામકુંડના મુકામે ઇફકો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ દ્વારા ગરીબ પરિવારોને 200 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇફકોના ડાયરેક્ટર, બેંક રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તથા માનનીય મિનિસ્ટર શ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઇફકો એક સહકારી સંસ્થા છે અને સામાજિક સેવામાં કાર્યો કરે છે, તો જેના અંતર્ગત આજરોજ ગરીબ પરિવારોને રૂબરૂ જઈ માનનીય જયેશભાઈ રાદડિયા સાહેબે ધાબળાનું વિતરણ કરેલ હતું. ભારતની સૌથી મોટી રાસાયણિક ઉત્પાદન અને વિતરણ કરતી સહકારી સંસ્થા છે. ખાતરના વિતરણ સાથે સાથે સામાજિક સેવાના પણ કાર્યો કરી રહ્યા છે. આજે અત્યારે હાલમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરીબ પરિવારોને, જરૂરિયાતવાળાઓને ઠંડીમાં ગરીબોને પ્રોટેક્શન મળી રહે એટલા માટે ધાબળા વિતરણનું કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે. અને આ સિવાય પણ ઇફકો તરફથી સામાજિક સેવાના વિવિધ અલગ અલગ કાર્યો પણ કરવામાં આવી રહ્યા હતા, જેમાં મેડિકલ કેમ્પ આવે છે, પશુ ચિકિત્સા શિબિર આવે છે, ખેડૂત સભાઓ આવે છે, પાક શિબિર આવે છે, ડેમોન્સ્ટ્રેશન આવે છે, જેથી કરીને ખેડૂતોનું ઉત્પાદન વધે, ખેડૂતોને લાભ થાય. કારણ કે ઇફકો આખા ભારતમાં આવેલી 40,000 જેટલી સહકારી સંસ્થાઓમાંથી બનેલી છે અને જેના સભ્યો બધા ખેડૂત જ છે, એટલે કે આ એક સંસ્થા ખેડૂતોના માલિકની સંસ્થા છે. એટલે ઇફકો પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજીને આખા ભારત દેશમાં અલગ અલગ સમયે અલગ અલગ કાર્યક્રમો ચલાવે છે. આજરોજ જામકુંડોના મુકામે ઇફકોના સંયુક્ત ઉપક્રમે ગરીબ માણસોને ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર ઇફકોના ડિરેક્ટર શ્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે જામકુંડોની અંદર હાઈસ્કૂલ પાસે જે ગરીબ માણસો છે, તે પછી વાંજાવાસની અંદર છે, અહીંયા ઇન્ટાઇલ્સ પાસે જે ઝૂંપડા રાખીને સતત ઠંડીની અંદર ઊંચવાઈ ન રહે એટલા માટે ગરીબ માણસોને ધાબળા વિતરણનો કાર્યક્રમ જે જામકુંડોના મુકામે કરવામાં આવ્યો હતો,